માં મેલડીની વાર્તા. જ્યારે જ્યારે દેવોને પણ અસુરો અતિશય હેરાન કરી મૂકતા, ત્યારે ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ સરખા પણ શક્તિની સ્તુતિ કરતા હતા, ત્યારે માં શક્તિ માં આદ્ય શક્તિને અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અસુરોને સંહાર કરી દેવોના દારૂણ દુઃખ દૂર કર્યા છે. આ પૃથ્વીની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી આ પૃથ્વી પર અસુરોના અત્યાચાર થતા આવ્યા છે અને થયા છે. જ્યારે નૂરિયા મસાણિયાએ સર્વ શક્તિઓને પોતાના મૂછના તાંતણે બાંધી દીધી હતી, ત્યારે સર્વ શક્તિઓએ માં આદ્ય શક્તિની સ્તુતિ કરી હતી. ત્યારે માં પાર્વતીએ પોતાના અંગ પરથી મેલ ઉતારી તેની એક પૂતળી બનાવી, તેમાં પ્રાણ સંચાર કર્યા અને અનેક આયુધ આપી મેલી વિદ્યાવાળા નૂરિયા મસાણિયાનો સંહાર કરવા જણાવ્યું. ત્યારે માએ નૂરિયા મસાણિયાનો ઊંડા કૂવામાં જઈ સંહાર કરી બંધન કરેલી શક્તિઓને છોડાવી. ત્યારે માં પાર્વતીએ વરદાન દીધું કે તારા શુભ કાર્યથી હું પ્રસન્ન થઈ છું, મારા અંગ પરનો મેલ ઉતારી તને પ્રગટ કરી છે, એટલે તું જગતમાં માં મેલડીના સ્વરૂપે પૂજાઈશ. જે કોઈ મારી સેવા ભક્તિ વ્રત ઉપવાસ કરશે એના સઘળા મનોરથ સિદ્ધ થશે અને એના ઘેર રિદ્ધિ સિદ્ધિનો વાસ થશે. માં મેલડી એ આદ્યશક્તિમાં અંબાનું જ સ્વરૂપ છે. સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યારથી હંમેશા બે પાસા ચાલતા આવ્યા છે, સારું અને ખરાબ, દેવ અને દાનવ, પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ. આ ઘટમાળા કાળચક્રની વચમાં ત્રણ ત્રણ યુગોથી ચાલી આવે છે. માં મેલડી સાક્ષાત જાગતી જ્યોત છે. એક સમય જીવણ અને જગમાલ નામના બે ભાઈ હતા. બેઉ ભાઈ વચ્ચે એવો અનુરાગ હતો કે જ્યાં જાય ત્યાં બેઉ ભાઈ સંગાથે જતા. જીવણ અને જગમાલ માં મેલડીના પરમ ભક્ત હતા. બેઉ ભાઈ સાથે માં મેલડી સન્મુખ વાતો કરતા અને જગમાલ જ્યારે માં મેલડીનો પાવો વગાડતો અને પાવામાં જ્યારે 32 રાગ છૂટતા ત્યારે માં મેલડી પ્રગટ થઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા. ભાવ અને ભક્તિને વશ થઈ ખમ્મા જગમાલને ઘણી ખમ્માવા ઉદ્ગાર ભર્યા બોલ માં મેલડી બોલતા, સમય સમય હૈ બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયની ગતિ ન્યારી છે. જીવણ અને જગમાલ બેઉ ભાઈઓ ધોળકા ધંધુખાના ટીંબે એક સમયે ગયા હતા. એ સમય રાજાઓનો જમાનો હતો. જીવણ અને જગમાલ પર મોટી ચોરીનું આળ આવ્યું અને બેઉ ભાઈને પકડી રાજા સમક્ષ રજૂ કર્યા. એ વખતે ત્યાં મલ્લાવરાવનું રાજ હતું. જ્યારે બંને ભાઈને રાજકચેરીમાં હાજર કર્યા ત્યારે મલ્લાવરાવે ક્રોધિત થઈ બેયના પગમાં બેડી નાખી અંધારી કાળ કોટડીમાં પૂરી દેવાનો હુકમ કર્યો. જીવણ જગમાલ તો મૂંઝાઈ ગયા. આ અણધારી આફત આવી પડી હતી. સત્તા આગળ શાણપણ નકામું હતું, છતાં શક્તિના સેવકોને શક્તિની પ્રતીતિ પણ આવા ટાણે જ થાય છે. જીવણ અને જગમાલને જાંધારી કાળકોટડીમાં પૂર્યા હતા ત્યાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો, જેણે ધરતી પર સૂર્યનું પહેલું કિરણ પડે અને ધરતી જેમ સોના વર્ણી થઈ જાય તેમ એ અંધકારભરી કાળકોટડી અજવાળાથી જળહળા થઈ ગઈ, ત્યાં સુધી કે જીવણ અને જગમાલની આંખો પણ અંજાઈ ગઈ. જાણે ગાઢ નિંદ્રામાં પોઢી જેમ સમણું જોતા હોય એવું જ આ સમણું જીવણ અને જગમાલને લાગ્યું. તે પોતાની બેઉ આંખો ચોળવા લાગ્યા. જ્યારે પૂર્ણ આંખો ખોલી તો સામે એક બાળકી ઊભી હતી. મંદ મંદ હાસ્ય રેલાતું હતું. અમૃત જેવા વચનોની વર્ષા થઈ રહી હતી. માં કહી રહ્યા હતા કે જીવણ જગમાલ, વગાડ તારો પાવો દીકરા, હું મેલડી આવી છું, તારા પાવાના સૂર વિના મારું હૈયું મૂંઝાયું છે. દીકરા ચિંતા ના કરીશ, હું મેલડી તારી ભેરે છું. જ્યારે જીવણ જગમાલ માં મેલડીના ચરણે શીશ નમાવી કહે છે કે હે માં મેલડી, અમે પાવો વગાડીએ પણ કેવી રીતે, હાથોમાં હથકડી છે, પગમાં બેડીઓ છે. માએ બેડીઓની સામે નજર કરી તો બેડીઓ આપ મેળે તૂટી ગઈ. આજે મલ્લાવરાવની જેલમાં પાવા વાગવા માંડ્યા, 32 રાગોના સુર રેલાવા લાગ્યા. એ સુરાવલીમાં માં મેલડી મન મૂકીને નાચ્યા અને અંતે અંતર ધ્યાન થઈ ગયા. સુપ્રભાતનો સોનેરી સૂરજ ઉગ્યો ત્યારે ચોકીદારોને ખબર પડી કે જીવણ અને જગમાલની બેડીઓ તૂટી ગઈ છે.
ચોકીદારો વિમાસણમાં મુકાયા. તરત જ દોડતા જઈ રાજાને જાણ કરી કે મહારાજ, જેલમાં રહેલા જીવણ જગમાલની બેડીઓ તૂટી ગઈ છે. અભિમાની અને અહંકારી રાજાએ કંઈ પણ વિચાર્યા વિના ક્રોધે ભરાઈને બેઉ ભાઈઓને તેડી મંગાવ્યા. પગમાં બે બે મણની બીજી બેડીઓ પહેરાવી દીધી, ગળામાં પણ લોખંડની તોક પહેરાવી દીધી. બેઉ ભાઈના હાથ અવળા બાંધી દીધા, જરા પણ ખચક ન ખવાય તેવું બંધન બાંધી દેવાથી જીવણ અને જગમાલને પારા વાર કષ્ટ પડતું હતું. પણ શું કરે, હવે ભોગવ્યા સિવાય છૂટકો હતો જ નહીં. છતાં પણ મનોમનમાં મેલડીને સ્મરણ કરી કહે છે, માં તું માં છે, જો તારા બાલુડાની હાલત ભક્તિ કરતા કેવા હાલ થયા છે એના પ્રમાણ છે. માં, આ રાજા તો રાવણ કરતા પણ નકામો છે, એટલું કષ્ટ આપે છે કે કેમે સહન નથી થતું. માં, સહન નથી થતું. અંતરના ભાવથી કરેલી વિનવણી માં મેલડીએ સાંભળી ક્રોધિત થઈ માં એવા વારે ધાયા કે કડીના કોટના કાંગરા એમના પવનના સુસવાટે જ ગાયબ થઈ ગયા. અંધારી કોટડીમાં આવી માએ જીવણ અને જગમાલના માથે હાથ ફેરવ્યો. દીકરા, હું મેલડી, તમારાથી દૂર નથી. સમરાંગણમાં પણ શાદ કરો તો બુટીએ સવાર થઈ આવતા સહેજે વાર ન લગાડો દીકરા. ત્યાં જ અદ્ભુત ચમત્કાર થયો. જીવણ જગમાલની બેડી તૂટી ગઈ. માએ જેલની કોઠડીમાંથી કાઢી તેમના ઘેર મૂકી દીધા. કેવો અદ્ભુત ચમત્કાર! દુઃખના દિવસોમાં પણ માં પોતાના ભક્તોની ભીડ કેવી રીતે ભાંગે છે. માં મેલડીની કૃપા થઈ જીવણ જગમાલ રાજાની કેદમાંથી મુક્ત થયા. છતાં હજુ પણ વિધાતા જાણે આટલા દુઃખથી રીઝા ન હોય એવું બન્યું. સવારનો સોનેરી સૂરજ ઉગ્યો. કડી ગામની રૈયત પોતાના નિત્ય કર્મથી પરવારતી હતી, પણ રાજ રજવાડામાં હાહાકાર મચી ગયો હતો. કડી કોટના કાંગરા ગાયબ હતા, જેલમાં રહેલા જીવણ અને જગમાલ કેદમાંથી ભાગી ગયા હતા. રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ, ગમે ત્યાંથી બેઉ જણને શોધીને પકડી લાવો અને મારી સામે હાજર કરો. ચોકીદારો ઘોડા લઈ જીવણ અને જગમાલને શોધવા નીકળી પડ્યા. જીવણ અને જગમાલને તેમના ઘરેથી પકડી રાજા સામે લાવવામાં આવ્યા. રાજાએ કહ્યું કે તમે બેઉ ભાઈ માનો કે ના માનો, કોઈ મહાન જાદુકર લાગો છો, નહીતર લોખંડની બેડીઓ તૂટે નહીં, ગઢના કાંગરા ગાયબ થાય નહીં, જેલના તાળા આપમેળે તૂટે નહીં. ત્યારે જીવણ અને જગમાલ કહે છે, રાજાજી, જે કંઈ લીલા થઈ રહી છે એ તો માં મેલડી કરે છે, અમે તો કાંઈ જ નથી કરતા. ત્યારે રાજાએ કહ્યું કે તમે માતા બાતાનું નામ છોડો અને ગુનો સ્વીકારી લો, નહીતર ઉકળતા તેલના તાવડામાં નાખીશ. પણ બંને ભાઈ સાચી પરિસ્થિતિ કેવી રીતે સમજાવે? છેવટે રાજાએ ફરમાન કર્યું, તેલ ઉકાળવામાં આવ્યું. જીવણ જગમાલે જાણ્યું કે આ રાજા અમારા જીવનો દુશ્મન છે. મનોમન માં મેલડીને પ્રાર્થના કરી, માં સહાય આવજે, નહીં તો આ તેલના તાવડામાં ભળતું થઈ જઈશું. ત્યારે માં મેલડીએ પવનનું સ્વરૂપ ધારણ કર્યું ને તેલના તાવડા પર છાંયો દીધો. માં મેલડીની હાજરીની ઝાંખી જીવણ જગમાલને થઈ ગઈ. રાજાના સૈનિકોએ જીવણ જગમાલને ઊંચા કરી તેલના તવામાં નાખ્યા. પરંતુ જેમ કોઈ તળાવમાં પડી નાના બાળકો છપછપ્યા કરી નહાતા હોય તેમ બંને ભાઈ તેલમાં છપછપ્યા કરી નહાવા લાગ્યા. રાજાએ વિચાર્યું, આ બેઉ જાદુગર આમ મરે તેમ નથી, એમના માટે બીજો કોઈ રસ્તો ગોતવો પડશે. એટલે રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો, આ ગુનેગારોને મોટા પથ્થરની શિલા નીચે કચડી નાખો. પણ આ તો માં મેલડીની કૃપા. જેને સહાય મામા મેલડી હોય તેનો કોણ વાળ વાકો કરી શકે? પથ્થરની મોટી શિલા લાવવામાં આવી, પરંતુ તે પણ માં મેલડીની કૃપાથી નજીક આવતા ફૂલનો દડો બની ગઈ. આવું જોઈ રાજા મનોમન ડરી ગયો. તેણે વિચાર્યું કે હવે આ બેઉ ભાઈને મારવા જરૂરી છે, કારણ કે બેઉ જબરા જાદુગર છે, મારું રાજ લઈ લેશે. આવું વિચારી રાજાએ તોપ મંગાવી અને બંને ભાઈને તોપના નાળચે બાંધવામાં આવ્યા. ભયાનક દ્રશ્ય હતું. જીવણ અને જગમાલ માં મેલડીનું સ્મરણ કરે છે. માં મેલડી હિમાલય પાસે પહોંચે છે અને કોઈ પણ ભોગે જીવણ જગમાલની રક્ષા કરવાનું કહે છે. હિમાલય વચન આપે છે અને તોપના નાળચે મચ્છરનું સ્વરૂપ લઈ આવી બેસી જાય છે.
તોપની સામે માં મેલડી ઊભા છે. જ્યાં પલીતો ચાંપ્યો ત્યાં ભયંકર અવાજ થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો. આખા નગરમાં પાણી જ પાણી થઈ ગયું. રાજા તો આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયો. તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ અને જીવણ અને જગમાલના પગમાં પડી જઈ માફી માંગવા લાગ્યો. જીવણ જગમાલે કહ્યું, રાજા, માફીમાં મેલડીની માંગો. ગુનો તમે એમનો કર્યો છે, અમારો નહીં. રાજાએ સ્મરણ કરી માં મેલડીની માફી માંગી. માં મેલડી ત્યાં પ્રગટ થઈ વરદાન માંગવા કહે છે. ત્યારે રાજા માંગે છે, માં, ગાયબ થયેલા મારા ગઢના મિનારા ઉપર કાઢો. હે માં મેલડી, તમે મારા રાજમાં વાસ કરો. રાજાના વચન પ્રમાણે માં મેલડીએ સૂર્યોદય સમયે મિનારા બહાર કાઢી ઉપર વાસ કર્યો. આજે માં મેલડી કોટડાવાળી માં મલ્લાવ રાવની મહેલની મેલડીના નામે પૂજાય છે. અંધશ્રદ્ધાળુ માણસ કેટલાક માણસોને દુઃખ દેતો હોય છે, અને જો એમાંય નગર પ્રાંતનો રાજા હોય અને જો એ અંધશ્રદ્ધાળુ હોય તો પૂછવું જ શું. સત્તાના બળે આવા શૈતાનો ધાર્મિક લોકોના ગળે ટૂંપો દેતા હોય છે. બાળક કરતા પણ નાદાન બુદ્ધિ ધરાવતી આવી વ્યક્તિ ન જાણે કેટલાક લોકોનો ભોગ પણ લઈ લે છે. રાજા વાજાને વાંદરા, રીઝે તો રાજ આપે અને ખીજે તો બચકું ભરી લે. પહેલાના જમાનામાં દેવદેવીના પણ પ્રમાણ લેવાતા, અને એ પ્રમાણ પણ કેવા, ખાલી વાત સાંભળીએ ને તો એ ભલભલાના ગાત્ર થીજી જાય એવી રીતે પ્રમાણ લેવાતા. એવી જ આ વાત છે માં મેલડીની. માધવસિંહ નામનો રાજા વઢવાણમાં રાજ કરતો હતો તે સમયની આ વાત છે. આ રાજાને ભુવા ભાથી તથા માં મેલડી નામની દેવી શક્તિ આ કળજુગમાં હાજરા હાજુર છે એવું જે માનતા એવા લોકોથી ખૂબ નફરત જન્મી હતી. અને જે કોઈ પણ માણસ આવી વાત કરે તો એ માણસ રાજાના ક્રોધનો ભોગ બનતો. વઢવાણ સીમમાં થોડે દૂર નકટી વાવ આવેલી છે, ત્યાં માં મેલડીના બેસણા. રાજા માધવસિંહે માં મેલડીનો પરચો જોવા આમંત્રણ મોકલાવી ઘણા ભૂવા ભેગા કર્યા. રાજાનું આમંત્રણ હતું એટલે ઠુકરાવાય પણ નહીં, અને બધા ભૂવાને લાગ્યું કે રાજાનું કહેણ છે માટે કંઈક ફાયદો થશે એમ વિચારી વઢવાણમાં આવ્યા. રાજાએ રૂડો મંડપ બંધાવ્યો હતો તે જોઈ ભૂવા ખુશ થઈ ગયા. પરંતુ રાજાની શરત સાંભળતા ભૂવા ભયભીત થઈ ગયા. રાજાએ કહ્યું કે આ અંગારામાં જે લોઢાના મહોરા તપી રહ્યા છે તે તમારે ગળામાં પહેરવાના છે. કોરા ઘડામાં વાવેલું કોળું હાથ ઘાલી બહાર કાઢવાનું છે. ઘડો ફૂટવો ન જોઈએ. આમ કરવામાં તમે નિષ્ફળ જશો તો બધા ભૂવાના ડોકા ઉડાવી દઈશ. આ સાંભળી ભયભીત થયેલા સર્વ ભૂવાઓએ માં મેલડીને પ્રાર્થના કરી. આ તરફ માં મેલડીએ રાજાના મનની વાત જાણી પરચા પૂરવાનો નિર્ધાર કર્યો. એ વખતે નકટી વાવે ભરવાડનો છોકરો પાણી પીવા આવ્યો ત્યારે મેલડીએ સાદ કરી કહ્યું, બેટા, હું તારા શરીરમાં પ્રવેશ કરું છું, તારે પરચા પૂરતા જવાનું છે. કામળી ઓઢાળી માએ હાંક કરી ત્યાં જ વઢવાણની બજાર ખૂંદતો ભરવાડનો બાળક માધવસિંહના મહેલના દરવાજે આવ્યો. લાત મારી દરવાજો તોડી નાખ્યો. તેણે મંડપ મધ્ય આવી કહ્યું, હે રાજન, હું મેલડી આજે પ્રમાણ દેવા આવી છું. આવા એક બે નહીં, તારા મનમાં આવે એટલા પ્રમાણ લઈ લે. આજે તને મેલડી પરચો આપીને અહીંથી જશે. એ વખતે રાજા માધવસિંહ બોલ્યો, જો મેલડી પરચો પૂરવા આવી હોય તો અંગારામાં ધગધગતું લોખંડનું મહોરું પહેરી લે અને આ ઘડામાં વાવેલું કોળું ઘડો ફોડ્યા વિના કાઢી લે. ઉકળતા તેલમાં તાહણા બેઠે બેઠે પીનારીમાં મેલડીએ પણ વારમાં લોખંડનું મહોરું ઘડામાં પહેરી લીધું અને ઘડામાં વાવેલું કોળું પણ વગર ફોડીએ કાઢીને રાજાના હાથમાં આપ્યું અને કહ્યું, હે અભિમાની રાજન, હવે તારે જેટલા પ્રમાણ લેવા હોય એટલા લઈ લે. માધવરાય માના ચરણોમાં આળોટી ગયો ને કહ્યું, હે માં, મને ક્ષમા કરો. ત્યારે મેલડીએ કહ્યું, તારી ગાદીએ મારા નામનું તિલક કરવું એ વચન આપ. ત્યારે માધવસિંહે કહ્યું, માં મેલડી, મારી રાજગાદીએ તારા નામનું તિલક થશે જ, એટલો જ નહીં મારા કુળને કુટુંબમાં તારી સેવા પૂજા કરાશે.
મારા કુળમાં તારા નામના નૈવેદ્ય ચડશે. આમ મા મેલડીએ અખંડ પરચા પૂર્યા. જય મા મેલડી.